મુંબઈના દરિયામાં માછીમારી કરવા ગયેલા નવસારીના ચાર યુવાનો ગુમ થતા પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે હાલ તે યુવાનો અને તેમની બોટની શોધખોળ ચાલી રહી છે. નવસારી જિલ્લામાંથી ઘણા લોકો માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ હાલ દરિયામાં વાવાઝોડાનું અને લો પ્રેશરનું સંકટ સર્જાયું હતું, જેના પગલે માછીમારો ઘણા સમયથી માછીમારી કરવા દરિયામાં ગયા ન હતા. જિલ્લામાં માછીમારો વિવિધ બંદરો પરથી ખલાસીઓ બોટ માલિક સાથે બોટ લઈને દરિયામાં માછીમારી કરવા જતા હોય છે, જ્યારે કેટલાક ખલાસીઓ સૌરાષ્ટ્ર તેમજ મુંબઈના બંદરો પર જઈને ખલાસી તરીકે માછીમારી કરવા જતા હોય છે. નવસારીના છાપરા ગામે રહેતા અમિત હડપતિ, અનિલ હડપતિ, નિમેશ હડપતિ અને શંકર હડપતિ મુંબઈ ખલાસી તરીકે બોટમાં નોકરી કરવા ગયા હતા. ગત શ્રાવણ મહિનામાં તેઓ નવસારી ઘરેથી નીકળીને મુંબઈ ખલાસીની નોકરીએ ગયા હતા, ત્યારે ગત 27 નવેમ્બરે બોટ માલિક કૈલાશ કિશન સોલંકીની બોટ નંબર IND MH1 MH8009 લઈને માછીમારી કરવા ગયા હતા. પરંતુ ગત 1 અને 2 ડિસેમ્બરે હવામાન ખરાબ થયું હતું, જેના પગલે બોટ માલિકનો તેમની સાથે સંપર્ક તૂટી ગયો હતો. ખરાબ હવામાનને પગલે સંપર્ક ન થતા બોટ માલિકે ત્યારબાદ પણ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક ન થયો હતો, જેથી બોટ માલિકે બોટમાં વાયરલેસ ઉપર સંપર્ક કર્યો હતો. તે છતાં પણ તેમનો સંપર્ક ન થતા બોટ માલિકે બોટમાં લાગેલા GPS મારફતે બોટનો પત્તો લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આખરે તેમની બોટ પણ ન મળતા તે યુવાનોની બોટ દરિયાઈ તોફાનની ચપેટમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે. જોકે હાલ બોટ માલિક ભારતીય તટરક્ષક દળની મદદ લઈને બોટ અને ખલાસી યુવાનોને શોધવાના પ્રયત્નો હાથ ધર્યા છે. બીજી તરફ યુવાનો ગુમ થયાની જાણ તેમના પરિવારજનોને થતા તેઓની આંખો ભીન થઈ ગઈ હતી. તેમના દીકરાઓ પરત ફરશે કે નહીં ફરશે તેવી ચિંતા કરી રહ્યા હતા. એક રીતે એક જ ગામના ચાર યુવાનો ગુમ થતા ગામમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. નવસારીના છાપરા ગામેથી મુંબઈ ખલાસી તરીકે ગયેલા ચાર યુવાનો પૈકી 2 સગા ભાઈઓ હતા. છાપરા ગામના નવી અરડી ફળિયામાં રહેતા અનિલ રમેશભાઈ હડપતિ અને અમિત રમેશભાઈ હડપતિ બંને સગા ભાઈઓ છે, જેઓ દરિયાઈ તોફાનમાં ગુમ થઈ જતા હડપતિ પરિવારે બંને દીકરાઓને ગુમાવવાનો વારો આવ્યો છે. મારું નામ ભીખાભાઈ મણિભાઈ રાઠોડ છે. હવે એવું છે કે જે મારો નાનો ભાઈ છે રમેશભાઈ, એમના છોકરા 2 વાળમાં જરા છે. હવે માછીવાડમાંથી લઈને જાય છે ચંડીલ માછીવાડનો છે. હવે બોટકાની બોમ્બેની, અત્યારે અમને ખબર પડી કે બોટ બોમ્બેની છે. હવે સીટ બોમ્બેનો છે, એટલે બોમ્બે ગયા ખબર પડી કે આ લોકોની બોટ અહીંયા જે માછીમારી કરવા જાય છે, એટલે હું કલશ તરીકે આ લોકો અમારા 2 છોકરા જાય છે. બરાબર. હવે ત્યાં એવી અત્યારે માહિતી મળી કે અમને કે તમારા છોકરા લોકોને જે બોટ માછીમાર કરવા માટે ગયેલા એની બોટ દરિયામની અંદર ગરકાવ થઈ ગઈ છે, કે જે તે કહેથી જો મળ્યા એમનો બી ઘરવાળો બી નથી મળ્યો ને અમારા 2 છોકરા બી નથી, બીજા 2 છોકરા અમારા ગામના જ છે મોલાના. છેલ્લે કયા દિવસે વાત થઈ હતી તમારી? 28 તારીખે અમારી વાત થઈ છે, વિડીયો કોલ પર વાત થઈ છે અમારે. ત્યાર પછીની વાત થઈ નથી અત્યારે. ને અત્યારે અમારે ગઈ રાતના અમારે જે અમિત કરીને છે છોકરો છે, એમને મોબાઈલ પર રિંગ વાગી છે 2 વાર રિંગ, ત્યાર પછી રિંગ અત્યારે વાગતી નથી અમારે. બીજું કે હવે અમારે જેમ બને તેમ અમારા છોકરાઓ કહ્યા છે એની અમારે ભાર સંભાળ જે મળે અમને, તો એના માટે અમને તાત્પર્ય જે કંઈ કાર્ય હોય કે થતી હોય એ અમને કરવા માટે મહેરબાની કરશો. ભારતીબેન મગનભાઈ રાઠોડ. તમારો શું સંબંધ થાય છે ને છોકરાઓની, શું ખબર આવી છે અમને? તમને છોકરા મારા ભાણે થાય, હું એમની માસી થાઉં, એમની માસી થાઉં. અને અમે ગયેલા હતા બહાર, સવારે આવ્યા ને અમને ખબર મળી કે છોકરા નથી, બોટમાંથી એમ તેમ થઈ ગયેલા છે. સરકારને કંઈક વિનંતી કરવા માંગો છો? હા, અમને છોકરા જ્યાં ગયા હોય ત્યાંથી અમને લાવીને આપે તો સારું. બ્યુરો રિપોર્ટ, SNI ન્યૂઝ, નવસારી.